जय श्री कृष्ण मित्रों, अपने अगला लेक्चर के अंदर आवरणों विषय भणेला। हवे आजे एक पाठ ने आगळ वधारीए। आजे आपणे भणशुं महासागरो अने प्रदूषण। मित्रों, अगला लेक्चर के अंदर तो आपणे महासागरो एना विषे थोड़ुंक भणेला के महासागर छे ए जलावरणनो एक मोटो अने अगत्यनो एक विभाग छे के जेनी अंदर खारुं पाणी छे। कुल पानी ना जत्था में 97% पानी महासागरों में है जे खारू छे अने कई उपयोग में नथी। 3% पानी ए आपणे वापरवा लायक छे, मीठू पानी छे। तो मित्रों, त्रणे 3% पानी आपणे वापरी शकता नथी। 3 માંથી 1% पानी ए ध्रुव प्रदेश में बरफ रूपे छवायेलुं छे। 1/2 થી 1% पानी छे तो जमीननी अंदर छे। बाकीनुं जे पानी 1% बचे छे એજ આપણે આખા પૃથ્વીની અંદર વાપરવામાં ઉપયોગી બને છે। એટલે આમ કહીએ ને કે મહાસાગર છે એ પાણીની બેંક છે, ફિક્સ ડિપોઝિટ, ડાયરેક્ટ નહીં લેવાય। પણ એમાંથી વાદળા બંધાય છે અને જે વરસાદ રૂપે એ મહાસાગર આપણને પાણી આપે છે એ પાણી આપણે વાપરીએ છીએ। તો આ પૃથ્વી ઉપર 4 મહાસાગરો આવેલા છે। પેસિફિક મહાસાગર જે જથ્થાની દ્રષ્ટિએ અને વિશાળતાની દ્રષ્ટિએ સૌથી મોટો છે। પછી એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર, આ 4 મહાસાગરો આવેલા છે। અને તમને ખ્યાલ હોય તો મહાસાગરોની અંદર પણ એક તળિયે અલગ પ્રકારની દુનિયા છે। હવે આ જે પેસિફિક મહાસાગર છે એની અંદર પણ 10 થી 11 કિલોમીટર ઊંડી ખાઈઓ આવેલી છે। અને મહાસાગરો છે ને આપણને ઘણી રીતે ઉપયોગી છે। સૌથી પહેલાં કહીએ તો એની અંદરથી ઘણા બધા ખનીજો મળે છે। માછલીનું ઘર કહેવાય, અલગ અલગ કેટલા પ્રકારના એ જળચર પ્રાણીઓ એની અંદર રહેતા હોય છે। બીજી વાત કરીએ તો એ આપણને આ વરસાદ આપે છે। ત્રીજી વાત કરીએ તો આપણે પહેલાંના સમયની અંદર આ વિમાનની શોધ નહોતી, તો જળમાર્ગ તરીકે ઉપયોગી છે। એક દેશમાંથી બીજા દેશ જવું હોય તો આ મહાસાગરોમાંથી જ આપણે જઈ શકતા। અને અગત્યના કહીએ ને કે આમ તો ગુજરાતીમાં તમે ભણેલા હશો કે રત્નનો સાગર, મહારત્નના ભંડાર જેને એની અંદરથી અનેક પ્રકારના રત્નો મળે છે તો એ મહાસાગર છે। પછી તમને કથા તો ખબર છે સમુદ્ર મંથનની કે કેટલા અગત્યના રત્ન એની અંદર સમાયેલા હોય છે। તો આ મહાસાગર, હવે આ મહાસાગરની અંદર આખા દિવસની અંદર ભરતી અને ઓટ આવે। તો ભરતી અને ઓટ એટલે શું? ભરતી એટલે સમુદ્રના પાણીના જથ્થાનો વધારો થાય અને એ પાણીનો જથ્થો કિનારા તરફ આવે, અને ઓટ એટલે પાણી ઓછું થતું જાય અને સમુદ્રની અંદર સમાતું જાય। એટલે ટૂંકમાં જથ્થો વધે તો ભરતી કહેવાય અને જથ્થાનું પ્રમાણ ઓછું થાય એને ઓટ કહેવાય છે। હવે આખા દિવસની અંદર આ 2 વાર બને છે કે આખા 24 કલાકની અંદર 2 વાર ભરતી ઓટ આવે છે। અને આ ભરતી ઓટનું ડાયરેક્ટ કનેક્શન સૂર્ય અને ચંદ્રની સાથે છે। એટલે અમે આપણે કહીએ છીએ કે ચંદ્રને સમુદ્રના મોજા પૂનમના દિવસે જોરદાર રહે, કારણ કે એ ગુરુત્વાકર્ષણનો નિયમ ત્યાં લાગુ પડે છે। એટલે આખા 24 કલાકની અંદર 12 કલાક અને 25 મિનિટનો ભરતી ઓટનો સમયગાળો હોય છે। 12 કલાકને 25 મિનિટ થાય ત્યારે 1 વાર આવી જાય, એટલે આખા દિવસમાં 2 વાર। હવે બીજું છે સમુદ્રી પ્રવાહ। તો સમુદ્રી પ્રવાહ શું છે? સમુદ્રના જે પાણીઓ છે એની વહેવાની એક ગતિ હોય છે, એ કઈ તરફ ગતિ કરે છે, કઈ તરફ એનો પ્રવાહ છે, તો એના 2 પ્રવાહ છે, ગરમ પ્રવાહ અને ઠંડો પ્રવાહ। કે પૃથ્વી ઉપર આપણે વૃત્તો ભણી ગયા, કે પૃથ્વી ઉપર જે આ વિષુવવૃત્ત કહેવાય છે, તો આ વિષુવવૃત્ત ઉપર ગરમી ખૂબ હોય, સૂર્યના સીધા કિરણો હોય, તો સીધા કિરણોને કારણે એ પાણી ગરમ હોય સમુદ્રનું, તો એ ગરમ પ્રવાહ કહેવાય। એ જ રીતે ઉપર અને નીચે ધ્રુવ પ્રદેશ છે ત્યાં ઠંડી ખૂબ છે, તો ત્યાં ઠંડા પ્રવાહ હોય, પણ ગતિ તો કરતા જાય। તો આ ગરમ પ્રવાહ છે એ ઠંડા પ્રદેશ તરફ ગતિ કરશે, ઉત્તર તરફ અથવા દક્ષિણ તરફ। એની સામે ઠંડા પ્રવાહ છે એ ધ્રુવ તરફથી વિષુવવૃત્ત તરફ,
આવતા હોય છે. હવે એના પછી આપણે ભણીએ પ્રદૂષણ અને પ્રદૂષક. મિત્રો, આટલા સરસ મજાના આપણને ભગવાને આવરણ આપ્યા છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ. પણ આપણે મનુષ્યની પ્રવૃત્તિ એવી છે કે આપણે બગાડતા રહ્યા છીએ. પણ હમણાં છેલ્લા 3-4 મહિનામાં તમે એવું સાંભળતા હશો કે પ્રદૂષણ દુનિયામાંથી ઘણું ઓછું થઈ ગયું, કારણ કે માનવની પ્રવૃત્તિ પણ થઈ ગઈ છે. તો વિચારો કે માણસની પ્રવૃત્તિ કેવી છે કે આખા દુનિયાના વાતાવરણને એ પ્રદૂષિત કરી નાખ્યું. આજે જગ્યાએ જગ્યાએ કોઈ નદીના પાણી સ્વચ્છ છે, હવા સ્વચ્છ છે. તો ગાંધીજીએ તો એમ કીધું છે કે પ્રદૂષણ એટલે શું? તો કે માનવીની પોતાના સ્વાર્થ માટે જે અમુક પ્રવૃત્તિઓ થતી હોય છે, એ પ્રવૃત્તિના કારણે અમુક દૂષિત તત્વ બહાર આવે છે અને એ પ્રક્રિયા જે છે એને પ્રદૂષણ કહેવાય. અને હકીકતની વાત છે, સાચી જ વાત છે કે આપણે આ બધાને પ્રદૂષિત કરીએ છીએ તો એ પ્રદૂષણ ફેલાય છે. હવે પ્રદૂષક એટલે શું? તો પ્રદૂષક જે ફેલાવનાર હોય એને પ્રદૂષક કહેવાય છે. એમાં મોટે ભાગે તો માનવી જ હોય. હા, માનવી પણ છે અને સાથે સાથે ઘણી વાર પશુ પક્ષીઓ એનો પણ થોડો ઘણો ફાળો હોય છે. તો આવી રીતે પ્રદૂષણ ચારે આવરણની અંદર પ્રદૂષણો ફેલાયેલા છે. જમીનને પ્રદૂષિત માણસો કઈ રીતે કરે છે? તો સૌથી પહેલાં કહીએ તો આપણે છે ને આપણી અગત્યની જે જરૂરિયાત છે અત્યારે તો પાણીની બહુ અછત હતી હમણાં સુધી. તો જગ્યાએ જગ્યાએ આપણે ખાડા કરીને જમીનને તો જાણે ચારણી જેવી બનાવી દીધી છે. બીજું, એના ઉપર આપણે અનેક પ્રકારના ઉદ્યોગોને સ્થાપ્યા છે. પછી ખેતી કરીએ છીએ તો ખેતીની અંદર ખાલી ખેતી કરતા હોય તો સારી બાબત છે, પણ ખેતીની સાથે સાથે આપણે રાસાયણિક પદાર્થો વાપરીએ છીએ, ખાતર નાખીએ છીએ, જંતુનાશક દવા નાખીએ છીએ, એટલે જમીન પ્રદૂષિત થઈ જાય છે. પછી એના ઉપર આપણે વાહનો ચાલે છે તો વાહનના પેટ્રોલ ડીઝલ નીચે પડતા હોય છે, આપણે ફટાકડા ફોડતા હોય છે. તો આવી જે આપણી પ્રવૃત્તિઓ છે, પછી એ જ રીતે જે કારખાનાઓ ચાલે છે એના ગંદા ગંદા સાધન સામગ્રીઓ, પાણીઓ, એ બધું જમીન ઉપર ફેંકી દે છે. તો આવી બધી આપણી પ્રવૃત્તિને કારણે જમીન પ્રદૂષિત થતી હોય છે. તો આ પ્રદૂષણ ન થાય એવા આપણે ઉપાયો વિચારવા જોઈએ. પછી છે જળ, એટલે કે પાણીનું પ્રદૂષણ. ધરતી ઉપર, પૃથ્વી ઉપર જેટલા જળ વિભાગ છે, નદી, સરોવર, તળાવ કે મહાસાગરને સાગર પણ લઈએ, તો આ નદીઓને પણ આપણે પ્રદૂષિત કરીએ છીએ. એના પાણીની અંદર ગામડા તરફ જઈએ તો લોકો વાસણ માંજતા હોય, કપડાં ધોતા હોય, ઢોરને નવડાવતા હોય, વાહનોને ધોતા હોય, તો આવી રીતે આપણે પાણીને પ્રદૂષિત કરીએ છીએ. એવા કોઈ જળાશયની પાસે કારખાના હોય તો કારખાનાના પ્રદૂષિત પાણી એ નદીમાં ભળે છે, એટલે પાણી પ્રદૂષિત થતા હોય છે. ઘણીવાર અતિશય ગરમી પડે છે ત્યારે કિનારાના માછલા મૃત્યુ પામે છે, તો એવી મરેલા માછલાના કારણે પ્રદૂષિત થાય છે. પછી સ્ટીમરો આપણા મહાસાગરની અંદર ચાલતી હોય છે, તો એ સ્ટીમરોમાંથી ઘણા પ્રકારના દૂષિત પદાર્થો સમુદ્રમાં ફેંકવામાં આવે છે, તો એના કારણે પણ આ જળ બધું પ્રદૂષિત થતું હોય છે. અને ખાસ કરીને જ્યાં જ્યાં જળાશયો હોય એની આસપાસ તો જગ્યા ચોખ્ખી જ રાખવી જોઈએ. કિનારાની ગંદકી પણ એ પાણીના પ્રવાહની સાથે, પાણીની સાથે અંદર જ જાય છે. તો આવી રીતે આપણે પાણીને પણ પ્રદૂષિત કરીએ છીએ. અને પછી આવે છે વાતાવરણનું પ્રદૂષણ, કે જે વાતાવરણ છે, હવાનું પ્રદૂષણ છે. એની અંદર ખાસ કરીને વાહનોના હવા ધુમાડા હવામાં ભળે છે, કારખાનાના ધુમાડા હવામાં ભળે છે, આપણે ફટાકડા ફોડીએ એ ઝેરી ધુમાડા હવામાં ભળે છે. પછી એ ઉપરાંત અન્ય કોઈ પણ કારણસર હવાની અંદર, જેમ કે કોઈ બીમાર દર્દી છે, છીંક, ઉધરસ, એનાથી રોગના જમ્સ ઉડે છે. એવા હોસ્પિટલોની અંદર જે કચરા હોય છે, જેને મેડિકલ કહેવાય, મેડિકલ વેસ્ટ, એ બધા કચરા, એમાં તો પાટા હોય, પરુવાળા અને લોહીવાળા ધૂપ હોય અને અન્ય ઘણો બધો ઇન્જેક્શનો અને દવાઓ અને એના કાગળિયા, એ બધું એમને જો જમીન ઉપર આવતું હોય તો હવા પણ પ્રદૂષિત થાય, જમીન પણ પ્રદૂષિત થાય છે. તો આવા ઘણા કારણોને લીધે હવા, એ ઉપરાંત આપણે કહીએ કે આપણા જે ઉપગ્રહો છે, કુદરતી રીતે તો ભગવાન ઉપગ્રહ આપ્યા છે, પણ માનવી લોકો પણ, સાયન્ટિસ્ટો પણ એવા ઉપગ્રહ પોતે બનાવી અને હવામાં તરતા મૂકે છે, અને જેને કારણે આપણે ઘણી બધી સુવિધાઓ મળે છે. પણ એ ઘણી વારથી ઉપગ્રહ બંધ પડી જાય તો હવામાં એમને
વિસર્જિત થઈ જતા હોય છે, એના સ્પેર પાર્ટો નીકળી જતા હોય છે, તો એનાથી આપણને પ્રદૂષણ થતું હોય છે. તો આવી રીતે આપણે ત્રણેય આવરણોને પ્રદૂષિત કરતા હોય છે. અને ચોથું પ્રદૂષણ છે ધ્વનિ. ધ્વનિ એટલે અવાજ. આખો દિવસ તમે ઘોંઘાટમાં રહો ને તો તમે એમ થાય માથું ફરી ગયા જાય. એટલે ખાસ કરીને માનસિક સંતુલન સાથે આ ધ્વનિનું પરીક્ષણ છે. જોરદાર નાખો, એકદમ લયબદ્ધ અને કર્ણપ્રિય અવાજ હોય તો ગમે છે, પણ આડા આવડે અસ્ત વ્યસ્ત ને ઘોંઘાટ ને મોટો અવાજ હોય તો આપણને નથી ગમતો. થોડી વાર માર્કેટમાંથી બહાર નીકળે ને એટલે હા હવે શાંતિ થઈ. એટલે આ ધ્વનિનું પ્રદૂષણ આપણે ચારે બાજુ ફેલાવે છે. ચારે બાજુ જોવો તો હોર્નના અવાજ હોય, વાહનોના અવાજ હોય, પછી ઘણી વાર સભાઓ ભરેલી હોય, કથાઓ બેઠેલી હોય, સ્પીકરો ગોઠવેલા હોય, ફેરિયાઓ નીકળતા, કેટલા પ્રકારના અવાજ આખો દિવસ આપણને સાંભળવા મળતા હોય છે. તો આ ધ્વનિનું પ્રદૂષણ માનસિક રોગો ઉત્પન્ન કરે છે, મનુષ્યનું માનસિક સંતુલનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. તો આવા પ્રદૂષણ તેના માટે આપણે આ ગયા વર્ષે ભણી ગયા છીએ કે આપણે સરકારે જ એના ઉપર પ્રતિબંધ મૂક્યો છે કે રાત્રે તો આવા પ્રદૂષણ બિલકુલ નહીં ચાલે. અને આપણા સમાજની અંદર દરેક ધર્મની અંદર એના વાર તહેવારનો ઉત્સવ હોય કે આ હા, એટલો ધ્વનિ પ્રદૂષણ થાય, મોટે મોટે સ્પીકરો વાગે, મોટે માઇકો વાગવા માંડે, તો આ આમ અંતે તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો એને પણ આપણે રોકવું જોઈએ. જો સ્વસ્થ જીવન જીવવું હશે તો દરેક પ્રકારના પ્રદૂષણોને અટકાવવા જોઈએ અને સ્વસ્થ રહી શકશું. તો મિત્રો, આપણે અહીંયા આ દસમો પાઠ પૂરો કરીએ છીએ. આ પાઠની અંદરથી તમારે ચાર પ્રકારના જે પ્રદૂષણ છે એમાંથી એક પ્રદૂષણ વિશે ટૂંકનો લખવાની રહેશે. જય શ્રી કૃષ્ણ.